અમરેલી જિલ્લાના વાંડડિયા ગામમાં હરે કૃષ્ણ એક્સપોર્ટ સુરતના ચેરમેન સૌજીભાઈ ધોળકિયાનો સન્માન સમારોહ રાખેલ. સૌજીભાઈ ધોળકિયાએ વાંડડિયા ગામમાં તળાવો ઊંડા કરવા માટે રૂપિયા 5 લાખનું ફંડ આપ્યું હતું. સમગ્ર વાંડડિયા ગામના નાગરિકો દ્વારા તેમના સામૈયા કરી સન્માનનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ સુરતથી લાખાભાઈ પાનસેરિયા, બાલુભાઈ વિઠ્ઠલભાઈ વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સાંસદ નારણભાઈ કાછડિયા, ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર તથા વાલજીભાઈ ખોખરિયા હાજર રહ્યા હતા. ગામના સરપંચ ભગાભાઈ તથા સમગ્ર ગામના લોકો હાજર રહ્યા હતા. વીરજીભાઈ દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી રૂપિયા 5 લાખ તળાવના કામ માટે ફાળવેલ તથા સાંસદ નારણભાઈ દ્વારા 4 કરોડના કામો આ વિસ્તારમાં કરવાનું કહેવામાં આવ્યું. આ ઉપરાંત સૌજીભાઈ દ્વારા ગામમાં 1300 વૃક્ષો માટે પિંજરા આપવાનું કહ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશ વઘાશે તથા કિશોરભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આજનો કાર્યક્રમ તો આ લોકો એડવાન્સમાં છે, ગામ લોકો વાતો કરે છે અને એ લોકોએ તળાવ ઓલરેડી બનાવી નાખ્યું છે એના સંદર્ભમાં હતો. ખરેખર બહુ સારો કાર્યક્રમ કર્યો છે. વાંડળિયાનો જે ઉત્સાહ જોતા લગભગ સૌરાષ્ટ્રના બધા જ ગામડાઓ આમાંથી પ્રેરણા લેવા જોઈએ અને લેવી જોઈએ. જો આ ગામની એકતા હોય તો ગામમાં કેટલું બધું સારું કામ થઈ ગયા. પોતાના સ્વબળે અને ગામની સ્વખર્ચે આ કામ આઈ થિંક કે થયું છે, મને હું એનો સાક્ષી છું. કારણ કે આ ફાળો બહારથી કર્યો હોય તો મારો એકનો જ કર્યો છે એવું મને ખબર છે. બીજા કોઈનો ફાળા વગર આ લોકોએ જાત મહેનત કરી અને 2 જ મહિનામાં આટલું સરસ સરોવર બનાવ્યું છે, તો આમાંથી પ્રેરણા તો એ લેવી જોઈએ કે હવે ઓકે સરકારના અત્યારે જે 60-40ની યોજના છે એનો બેનિફિટ તો હજી આ લોકો લે છે, પણ કદાચ નો કોઈ સ્કીમ હોય તોય આપણે આપણા પગભર જ્યારે ઊભા થઈએ એ જ સાચી રીત છે અને આ જ સફળ થવાની સાઇન છે એ આખા સૌરાષ્ટ્રને વાંડળિયાએ કરી બતાવ્યું છે. અને જે હપ જોતા, જે ઉત્સાહ જોતા, લોકો સાથે હતા એ જોતા, એ લોકોની યુનિટી પણ સારી છે. જ્યારે આપણે બધા એક હશું, આ ગામ એક હશે, એટલે ઓટોમેટિક દુનિયાને આપણે બતાવી પણ શકશું અને ઝુકાવી પણ શકશું, આપણા પરિવાર માટે સારો વારસો પણ આપી શકશું. આવો નમૂનો વાંડળિયાએ પૂરો પાડ્યો છે. લાખાભાઈ પાંજીરે છે. આજનો કાર્યક્રમ તો પાણીના તળાવ બાબત રાખવામાં આવેલો હતો અને એમાં ખાસ કરીને સૌજીભાઈ ધોળકિયા આવેલા હતા અને સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, ધારાસભ્યજી વીરજીભાઈ ઠુમર, માજી ધારાસભ્યજી વાલજીભાઈ ખોખરિયા, અમારા ગામના નિવૃત્ત જજ શ્રી નાગજીભાઈ જીયાણી અને સુરતથી ઘણા મહેમાનો પધાર્યા હતા. રાજુભાઈ જીયાણી પધાર્યા હતા, વિઠ્ઠુભાઈ જીયાણી પધાર્યા હતા, પછી સુરેશભાઈ કરશનભાઈ સોલજીરા પધાર્યા હતા, દાયાભાઈ નાથાભાઈ પધાર્યા હતા. એ બધાનો એવો ઉમંગ હતો કે આપણા ગામમાં એક આયોજન કરવું છે અને આ બધા આપણે દાન આપ્યું છે ઉજીભાઈનું, એનું આપણે બહુમાન કરવું છે. અને અહીંયા વાંડળિયા અમને પૂરેપૂરો સહકાર હતો અને વાંડળિયાના કામમાં હરેક કામમાં અને રાત દિવસ મહેનત કરી એવા મેન ધીરુભાઈ જીવરાજભાઈ અને આપણે રામભાઈ જવરભાઈ વીરપડા, લલિતભાઈ સોજિત્રા, દામજીભાઈ શિયાણી, પછી પ્રતાપવાડા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. રાજકોટમાં સાંજે જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા અને પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે વિશાળ આક્રોશ રેલી યોજાઈ હતી, જેમાં સંખ્યાબંધ લોકો જોડાયા હતા. પુલવામા ત્રાસવાદી હુમલામાં 40 જવાનોની શહીદી બાદ દેશભરમાં આક્રોશ અને ક્રોધ જોવા મળ્યો. જમ્મુથી માંડીને યુપી, પશ્ચિમ બંગાળ, ગુજરાત, બિહાર અને મહારાષ્ટ્રમાં લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કર્યું, સાથે સરકારે બદલો લેવાની માંગ કરી. પુલવામા ત્રાસવાદી હુમલા વિરુદ્ધ કાશ્મીર ઘાટીમાં વ્યાપક પ્રદર્શનો અને હિંસાની છૂટક ઘટનાઓ બાદ જમ્મુ શહેરમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે સેનાએ લોકોને કાયદો વ્યવસ્થા બનાવી રાખવામાં પ્રશાસનની મદદ કરવાનો અનુરોધ કર્યો અને ફ્લેગ માર્ચ કરી. શહેરમાં બંધ દરમિયાન પ્રદર્શનકારીઓએ અનેક વાહનો સળગાવ્યા. પોલીસને અનેક જગ્યાએ લાઠીચાર્જ કરવો પડ્યો. શહીદોને રાજકોટની જનતા દ્વારા આપવામાં આવી હતી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. રેસકોર્સ રિંગ રોડ પર અકીલા લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને પાકિસ્તાન વિરુદ્ધ બીજી સર્જિકલ સ્ટ્રાઇકની જોરશોરથી માંગણી ઉચ્ચારી હતી. જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં આપણા નિર્દોષ 42 જવાનોના ઉપર હુમલો કરી અમને જે એ લોકોએ શહીદી વહેરો છે, બહોરી છે, એ અંતર્ગત રાજકોટના
લોકોએ સ્વયંભૂ એક દુવાર ઉભો કરી અને વિરોધનું પ્રદર્શન કર્યું છે, કેન્ડલ માર્ચ કરી છે, શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને ભારતના એક નાગરિક અને રાષ્ટ્રના એક નાગરિક તરીકે હું સૌરાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખ તરીકે હું પાકિસ્તાન ને હું આતંકવાદી દેશ તરીકે ઘોષિત કરું છું અને ગવર્નમેન્ટને હું જાણ કરું છું કે આપણા 42ની સામે 42,000 લોકોનો ખાતમો બોલાવો ત્યારે આ લોકોને ખ્યાલ આવશે. અને જો એમ ન થઈ શક્યું હોય તો અમે કરણી સેનાને અથવા ક્ષત્રિયોને સરહદ ઉપર 24 કલાકની છૂટ આપો, જેથી કરીને અમે હતશ નતશ કરી નાખશું. વીર જવાનો જે શહીદ થયા છે ને આપણે ભૂલી નહીં, એ લોકોની જાન બહુ કિંમતી છે અને આજે આતંકવાદીઓએ બધું ફેલાવ્યું છે એ આપણે હવે સરકાર પાસેથી માફ કરવા રેલી કાઢી છે કે આ બધું બંધ કરો, જેમ દેખાય એમ ગોળી મારીને મારી નાખો. દેશ આપણું છે, આપણા જવાનો જ અહીંયા શહીદ ન થવા જોઈએ. ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં માન્યવર અને મોહે શોરૂમનો અભિનેત્રી કરિશ્મા કપૂરના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. 3,400 ફૂટની વિશાળ જગ્યામાં બાળકો, લેડીઝ, જેન્ટ્સના તૈયાર કપડાં, મટીરિયલ્સની વિશાળ રેન્જ, વિદેશમાં 3 દેશમાં 75થી વધુ સ્ટોર્સ કાર્યરત છે. Honestly, I'm in my favorite dress because I feel an Indian woman. Oh, in fact, actually, like you all know, many breaking. Well, I am doing something, but I cannot talk about it now, unfortunately. Yes? Karishma, there are not many film stars also judging political. Well, Manyavar, Mohair, and Karishma Kapoor, obviously. So you can definitely ask her. Well, I'd just like to say that very excited because Gujarat of the name. So I'm happy to be here to launch this store, and I think Manyavar has very, you know, they're traditional. We just want to tell them that I'm very happy to be here, and I love Gujarati food. So I'm looking forward to after the event to eating some yummy Gujarati food, and wish you all the very best. Thank you so much. બે માસ અગાઉ કરણસર ગામના પાટિયા પાસે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. થરાદના મોટી પાવડ ગામના આધેડને હત્યારાઓને ઝડપી પાડવા નાયબ કલેક્ટર સહિત DYSPને દલિત સમુદાય આવેદનપત્ર આપ્યું. 10 દિવસમાં હત્યારાઓ નહીં પકડાય તો ગાંધીજી જ્યાં માર્ગ અપનાવીને ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી. થરાદ તાલુકાના મોટી પાવડ ગામના દલિત આધેડનો 2 માસ અગાઉ શંકાસ્પદ હાલતમાં કરણાસર ગામના પાટિયા પાસે બાવળને ઝાડેમાં મૃતદેહ મળી આવતા તેના પરિવારજનોએ થરાદ પોલીસ મથકે ગુનો નોંધાઈ હત્યારાઓને ઝડપી પાડવા માટે માંગ કરી હતી. જો કે 2 થી વધારે માસનો સમય થવા છતાં પણ હત્યારાઓને પોલીસે ન પકડતા મોટી સંખ્યામાં દલિત સમુદાય નાયબ કલેક્ટર સહિત DYSPને આવેદનપત્ર આપી આરોપીઓને ઝડપી પાડવા માંગ કરી હતી તેમજ ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી. થરાદ તાલુકાના મોટી પાવડ ગામના રાઠોડ મોડાભાઈ માખાભાઈનો મૃતદેહ ગત તારીખ 29/11/2018ના રોજ કારણાસર પાટિયાની બાજુમાં બાવળની ઝાડીમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેના પરિવારજનો સહિત પોલીસ દોડી આવી હતી. મૃતકની હત્યા કરાઈ હોવાની રજૂઆત પોલીસને કરાઈ હતી તેમજ જ્યાં સુધી આરોપીઓ નહીં ઝડપાય ત્યાં સુધી મૃતદેહ નહીં ઉઠાવે તેવી રકઝક જામી હતી. જે સંદર્ભે પોલીસે ગુનો ઉકેલી આરોપીઓને ઝડપી પાડવાની ખાતરી આપતા મામલો સમેટાયો હતો, જેને લઈને મૃતકના પુત્ર દિનેશભાઈ રાઠોડે પોલીસ મથકે ગત તારીખ 30/11/2018ના રોજ ફરિયાદ નોંધાઈ હતી, જે બનાવને 70 દિવસ થયા છતાં હત્યાના આરોપીઓની અટકાયત કરવામાં આવી નથી. ખુલ્લેઆમ આરોપી પોલીસની નજર સામે ફરતા જણાય છે. તેમ છતાં પોલીસ જાણે કોઈની લાચારી નીચે જીવતી હોય તેમ આરોપીઓની ધરપકડ કરતી નથી, પીડિત પરિવારોને ન્યાય અપાવતી નથી. અમને શંકા છે કે પોલીસ રાજકારણના ઇશારે અથવા લાગતા વળગતા મળતિયાઓ સાથે ભળેલી છે અને અમોને ન્યાય અપાવતી નથી, જેથી જો 10 દિવસમાં અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે, તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી સાથે મોટી સંખ્યામાં દલિત સમુદાય નાયબ કલેક્ટર સહિત DYSPને આવેદનપત્ર પાઠવી હત્યારાઓને પકડવા માટે માંગ કરી હતી. યશપાલ સિવાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ, થરાદ. બનાસકાંઠા જિલ્લાના વાવના ઢીમા ધામે ઇષ્ટદેવ વિશ્વકર્મા જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લાના વાવના ધીમા ધામે વિશ્વકર્મા મંદિર ખાતે ગજ્જર સુથાર સમાજના વિશ્વકર્મા વંશજોએ ઇષ્ટદેવ જગત નિયંતા વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે યજ્ઞ યોજ્યો હતો.
યજ્ઞ યોજી સમૂહ ભોજન પ્રસાદ કરી જન્મ જયંતિ ઉજવી હતી, જેમાં થરાદ ખાતે હવનમાં સમાજના વિવિધ યજમાન બન્યા હતા, તેમજ સુથારન્ય આગેવાનો અને હવનનો લાભ લઈ દાતા બની યજ્ઞમાં બેઠા હતા અને ઈષ્ટદેવના આશીર્વાદ મેળવ્યા હતા અને તમામ ભક્તોએ સાથે ભોજન પ્રસાદ લીધો હતો. જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકામાં ભીમા ધણીધરનું તીર્થસ્થળ છે, તેમાં વાવથરાક અને સુગમ ત્રણ પ્રગણા સુથાર સમાજની ધર્મશાળા ભીમા મુકામે આવેલી છે. છેલ્લા 2012 એક પુરુષોત્તમ કથાનું આયોજન કરેલું, એ પછી એ કથાના આયોજન પછી 2017 અંદર અમે વિશ્વકર્મા મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરી વિશ્વકર્મા મંદિર નવું બનાવ્યું અને દર સાલ વિશ્વકર્મા જયંતિ મહોત્સવ મહાસુદ તેરસ એટલે વિશ્વકર્મા જયંતિના દિવસે સમાજનો મોટો ઉત્સવ થાય છે. આ બીજો પાટોત્સવ છે. આ ગાંવ થરાદના દરેક સુથાર સમાજના ભાઈઓ એને ત્યાં આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે અને યજ્ઞ અને ભોજન પ્રસાદનો પણ અમે સમર્પણ કરીએ. યશપાલસિંહ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ થરાદ. તો હાલના ગ્રેડિંગમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. વંથલીના બંધડા ગામને પરિણીત મહિલાને લિફ્ટ આપવાના બહાને અપહરણ. અપહરણ બાદ ચાલુ મોટરસાયકલે ફેંકી દેતા મહિલાનું મોત થયું છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જૂનાગઢના વંથલી તાલુકાના બંધડા ગામની મહિલા મંજુલાબેન અશોકભાઈ ચૌહાણ આજે સાંજે મોટા કાજલિયાવાળા ગામેથી પોતાના ગામ બંધડા વાહન ન મળવાથી ચાલીને આવતા હતા. તે દરમિયાન એક હીરો હોન્ડા મોટરસાયકલ સવાર ત્યાંથી નીકળતા મૃતકે તેની પાસે લિફ્ટ માંગી. પોતાનું ગામ આવી જતા બાઇક સવારે બાઇક ન રોકતા બહેનને પોતાનું અપહરણ થવાનો અંદાજ આવી જતા બહેને બચાવો બચાવોની બૂમ પાડતા બંધનાથ મહાદેવ મંદિરે ક્રિકેટ રમતા યુવાનોએ બહેનને બચાવવા 2-3 બાઇક લઈ પીછો કર્યો, પરંતુ બાઇક સવારે પૂર ઝડપે વાહન ચલાવવા લાગેલ પકડાઈ જવાની બીકે અપહરણ કરતા એ મૃતકને ચાલુ વાહને ધક્કો દઈ ત્યાંથી નાસી છૂટ્યા હતા. પીછો કરતા યુવાનોએ મહિલાને 108 મારફતે વંથલી સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કર્યા હતા. વંથલી પોલીસે બંધાળા ગામ પંચાયત દ્વારા લગાવેલા સીસીટીવીનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પરિવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરી છે. મુકેશ ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્ય, વંથલી, મારા મત વિસ્તારનું ગામ બંધડા ગામ. મંજુલાબેન અશોકભાઈ ચૌહાણ જે મોટા કાજેથી ચાલીને આવતા હોય અને બાઇકવાળાએ એને હોન્ડામાં બેસાડી એનું અપહરણ કર્યું. બંધડા મુકામે પહોંચતા ત્યાંથી બેને કીધું મારે ઉતરવું છે, તો હોન્ડાવાળે પણ બાઇક રોક્યું નહીં અને સ્પીડમાં જવા દીધું. અને બંધનાથ મહાદેવ મંદિરે જે ક્રિકેટ રમતા છોકરાઓને મહિલાએ અવાજ કર્યો કે બચાવો બચાવો, જે ક્રિકેટ રમતા છોકરાઓ એનો પીછો કર્યો. બંધડાથી આગળ જતાં બંધડા અને ભાટિયાની વચ્ચે જે વળાંક આવે છે તેનું બાઇક પાસ રોકતા તે હોન્ડાવાળાએ બીકને કારણે સીધો ધક્કો મારી દીધો અને બેન નીચે પડી ગયા હતા. ત્યાંથી લઈ 108ની મારફતે વંટી દવાખાને લેવા બેન પણ મૃત્યુ પામેલા છે એવું ડૉક્ટર પણ જાહેર કર્યું છે. તો અમારી એવી માગણી છે
કે જે બંદરા ગામની અંદર સીસી કેમેરા ફિટ કરેલ છે એના ફૂટેજ લઈ અને તાત્કાલિક આરોપીની ધરપકડ થાય અને સખતમાં સખત કાર્યવાહી કરે એવી અમારી માગણી છે. મારું નામ પિયુષ બટુકભાઈ સિંધવાજી. અમે બદનાથ મંદિરે ક્રિકેટ રમવા ભેગા થયા હતા એટલે અહીંયા બેઠા હતા એટલે ટુ વ્હીલ ગાડી નીકળી પાછળ બાય બેઠી હતી એટલે બાએ બૂમ પાડતી હતી કે બસાવો બસાવો એટલે ગાડી એવી સ્પીડમાં હતી એટલે અમને એવું લાગ્યું કે કામની બાઈ હતી એવું લાગ્યું આખું બેહાડીને જાય છે એટલે અમે ગાડી લઈને પાછળ ગયા એની પાછળ ગયા અને બોળકા ગામ ટપી અને ગાડી રોકી એની ગાડી રોકીને ગાડી થોડીક એને ઘીરી કરીને પૂછ્યું અમે કે શું છે તો એને એમ કીધું કે આ બાઈ છે ને થોડીક ઓલી છે એમ ખાલી કીધું. પછી એને ગાડી પાછી છૂટ કરી દીધી ગાડી છૂટ કરીને જવા દીધી ગાડી આગળ આગળ ભાટિયા અને બોળકાની વચમાં વળાંક આવતા ગાડી બહુ સ્પીડમાં હતી અને બાઈને સીધો ધક્કો મારી અને બાઈ પડી ગઈ. પછી ભાઈ સીધો ગાડી લઈ અને વયો ગયો. કીની શું ગયો એ ખબર નથી. બેનને તો અત્યારે ફેટલ થઈ ગયું છે. પછીની જે ઘટના છે એ ખબર નથી. મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જુનાગઢ. વિસાવદરના હસનાપુર પાસે વૃદ્ધ નવજાત શિશુ મળી આવ્યું. અજાણી સ્ત્રી દ્વારા પોતાનો પાપ છુપાવવા માટે આ ફેંકીને ગયાની લોકોમાં ચર્ચા થઈ રહી છે. વિસાવદરના હસનાપુર ગામની સરકારી શાળા પાસે અવાવરો જગ્યામાં એક નવજાત શિશુ મૃત હાલતમાં પડ્યું છે જેની જાણ વિસાવદર પોલીસને થતાં પોલીસ દ્વારા મૃતદેહને કબજે કરી વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે મોકલી અપાયું. જ્યારે વધુ તપાસ વિસાવદર પોલીસ ચલાવી રહી છે. જ્યારે આ બાળક કોનું છે અને આવી જગ્યાએ કોણ ફેંકી ગયું છે. જ્યારે મૃત શિશુ એક બાળક હોય અને જ્યારે તે શિશુનો એક પગ કૂતરા ખાઈ ગયા હોય તેવું માલુમ પડ્યું હતું ત્યારે લોકો દ્વારા કોઈ સ્ત્રી દ્વારા પોતાનું પાપ છુપાવવા માટે અહીં અવાવરું જગ્યામાં ફેંકવામાં આવેલ હોવાની ફિટકારીઓ જોવા મળી હતી. મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જુનાગઢ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં શ્રી વિશ્વકર્મા જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી જેમાં સવારથી જ શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી. પ્રાંતિજ નાની ભાગોળ ખાતે આવેલ વૈશ્ય સુથાર રામજી મંદિરમાં વિશ્વકર્મા જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી અને વહેલી સવારે મંદિરમાં મંગલા આરતી, પંચામૃત અભિષેક, કેસર સ્નાન, દૂધ અભિષેક, શણગાર દર્શન, ઇષ્ટદેવ પૂજા, રાજભોગ આરતી, અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે સવારથી જ મંદિરમાં દાદાના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા અને મંદિર સંકુલમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી અને સુથાર સથવારા કડિયા સમાજના ભાઈઓએ સહિત હાથ કલાકારી કરી સાથે સંકળાયેલા ભાઈઓએ પણ ધંધા રોજગારો બંધ પાડ્યા હતા. જ્યારે મંદિરમાં હવન ભજન કીર્તનના કાર્યક્રમો પણ યોજાયા હતા અને દાદાના દર્શન કરીને ભોજન સ્વરૂપે પ્રસાદ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. તો મંદિરના વ્યવસ્થાપકો હરીશભાઈ મિસ્ત્રી, રમેશચંદ્ર મિસ્ત્રી, સંજયભાઈ સુથાર, નરેન્દ્રભાઈ મિસ્ત્રી, ભાલચંદ્રભાઈ મિસ્ત્રી, દિનેશભાઈ મિસ્ત્રી, શૈલેષભાઈ મિસ્ત્રી, રમેશભાઈ મિસ્ત્રી દ્વારા દર વર્ષની જેમ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોરિયા સતવાડા ગામે પુત્રની 11મી પુણ્યતિથિના દિવસે પરિવાર બેટી બચાવો બેટી વધાવો કાર્યક્રમ યોજાયો. તો આર્મીના 5 જવાનોનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. તો આ પ્રસંગે પ્રાંતિજ જાયન્ટ્સ ગ્રુપ ઉપસ્થિત રહીને દીકરીઓને સ્મૃતિ પત્ર આપી સન્માન કર્યું હતું. પ્રાંતિજ બોરિયા સિતવાડા ગામે રહેતા રાઠોડ કાળુભાઈ ગોબરસિંહ પરિવાર દ્વારા પોતાના પુત્ર ભરતસિંહની 11મી પુણ્યતિથિ નિમિત્તે બેટી બચાવો બેટી વધાવો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં બોરિયા સિતવાડા ગામમાં રહેતી 20થી વધુ દીકરીઓનું કુમકુમ તિલક કરી કાળુસિંહના પરિવાર દ્વારા ડ્રેસ આપીને સન્માનિત કરવામાં આવી. તો પ્રાંતિજ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા દરેક દીકરીઓને સ્મૃતિપત્ર આપવામાં આવ્યા. તો આ પ્રસંગે બોરિયા સિતવાડા ગામમાં રહેતી 5 આર્મીના જવાનોનું પણ કાળોસિંહ રાઠોડના પરિવાર દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. તો ભજન કીર્તનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. તો આ પ્રસંગે મહંત સુનિલ દાસજી, વસંતરામ મહારાજ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, પૂર્વ જિલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા પ્રમુખ બેચરસિંહ રાઠોડ, પ્રાંતિજ જાયન્ટ સ્થાપક ડૉક્ટર એન કે ડેરિયા, જાયન્ટ પ્રમુખ નિખિલભાઈ સુખડિયા, પિયુષભાઈ શાહ સહિત ગામના આગેવાનો, ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો અન્ય સમાજ માટે પ્રેરણારૂપ છે તેમ કહી દો નવાઈ નહીં. જીલ રાવલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. જમ્મુ કાશ્મીરના પુલવામા સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાને લઈને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પંથકમાં આક્રોશનો માહોલ ઉદભવ્યો છે અને પ્રાંતિજ સહિત તાલુકામાં કેન્ડલ માર્ચ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે.
દેશભરમાં જનાક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને ઠેર ઠેર લોકો દેશમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. ત્યારે પ્રાંતિજ શહીદ તાલુકામાં કેન્ડલ માર્ચ રેલી યોજી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, જેમાં પોગલુ ખાતે મૃત્યુ જયના જપ કરીને જવાનોને શ્રદ્ધાંજલિ આપી, તો બોભા ખાતે પણ દલિત સમાજ દ્વારા કેન્ડલ માર્ચ રેલી યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી, તો બાયના મુવાડા દલાણી મુવાડી સહિતના ગામોમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, તો પ્રાંતિજના કદપુર ટોલનાકા ખાતે પણ ટોલ સંચાલકો તથા કર્મચારીઓ દ્વારા કેન્ડલ માર્ચ રેલી યોજી શહીદ અમર રહો પાકિસ્તાન મુર્દાબાદ પાકિસ્તાન હાય હાયના નારા સાથે કેન્ડલ માર્ચ રેલી યોજી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ચીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.